સુરત શહેરના હાથવાગેટ સ્થિત આવેલ Wanita વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સમાં નયા ભારત નઈ સોચ પર 22મો વાર્ષિક ઉત્સવ અને ફેશન શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોએ ફેશન શોમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વનિતા વિશ્રામ સંચાલિત વનિતા વિશ્રામ વિમેન્સ કોલેજ ઓફ કોમર્સનો બાવીસમો વાર્ષિક તોષવ અને ફેશન શો આચાર્ય ડોક્ટર અભિલાષા અગ્રવાલ તથા કલ્ચરલ ચેરપર્સન પ્રોફેસર હીના દલાલના માર્ગદર્શન હેઠળ ઉજવાયો હતો જે અંતર્ગત ભૂતપૂર્વ અને હાલની એકસો પચાસ વિદ્યાર્થીઓનો દ્વારા નયા ભારત નઈ સોચની થીમ પર નૃત્ય નાટક ગીત સ્ક્રિપ્ટ વગેરે દ્વારા દેશ માં એકવીસમી સદી ના નૂતન ભારતની ઝાંખી દર્શાવવામાં આવી હતી આ વાર્ષિક ઉત્સવમાં વિવિધતામાં એકતા નારી શક્તિ મંગળયાનની સફળતા સ્વચ્છ ભારત અભિયાન સામાજિક સમરસતા ભારતનો વિવિધ રમત માટે ઉત્કૃષ્ટ દેખાવ અને સર્જિકલ સ્ટ્રાઇક જેવો વિષયો પર વિદ્યાર્થીઓએ કૃતિઓ રજૂ કરી હતી થીમનો મુખ્ય હેતુ પ્રવર્તમાન ભારત દેશની સ્વાંગી પ્રગતિનો ચિતાર દર્શાવતો હતો આ ઉપરાંત ફેશન શોમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકો સાથે કોલેજની વિદ્યાર્થીઓ કરી ભારત દેશની નવી સાથ વિકાસ વિકાસનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન ડોક્ટર પી કે દેસાઈ વાઇસ ચેરમેન શ્રી અશ્વિન મહેતા હોનરેબલ સેક્રેટરી શ્રી હરેશ મહેતા અને શ્રી સરોજ મોહંતિ મેનેજમેન્ટના અન્ય સભ્યો વિવિધ શાળાઓ તથા કોલેજ કોલેજના આચાર્ય સમગ્ર સ્ટાફ મેમ્બર્સ તથા મેનેજમેન્ટના સભ્યોએ એ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા કેમેરામેન સાબિર સૈયદ સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત